राजपूत क्षेत्रीय समाज द्वारा शक्तिधाम खाते तेजस्वी विद्यार्थियों सम्मान करवामां आव्युं हतुं। आजे दरेक समाजमां शिक्षणनुं स्तर ऊंचुं आवे अने समाजना विद्यार्थीओने शिक्षण माटे प्रोत्साहन मळे ते हेतुथी सरस्वती सम्माननां कार्यक्रम रूपे विद्यार्थीओना सम्माननां कार्यक्रम राखवामां आवे छे। त्यारे राजपूत क्षेत्रीय समाज द्वारा भुजना शक्तिधाम खाते तेजस्वी विद्यार्थीओना सम्मान करवामां आव्या हता। प्रमुख जोरुभा राठौड, प्रद्युमनसिंह जाडेजा, पराक्रमसिंह जाडेजा, दानुभा जाडेजा, सावतसिंह जाडेजा, सुरुभा जाडेजा, पृथ्वीराज सिंह जाडेजा, महिला पाकना उषाबा तथा इलाबाना हस्ते तेजस्वी विद्यार्थियोंना सन्मान करवामां आव्या हता। त्यारे आ प्रसंगे समाजना अग्रणीઓએ કસુમીરંગ સમાચાર સાથે વાત કરી હતી। અમારા મહિલા પાંખના પ્રમુખ જે છે ઉષાબા જાડેજા કે જેઓને એક જે આવી રીતે કન્યા કેરવણીના જે ગુણ છે એ ઘરથી મળેલા છે, એમના જે દાદા બાપુ છે એ પણ કેરવણી પ્રેમી ફતેસિંહજીભાઈ એટલે બાપુજી, અને અમારા જે આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી નરેન્દ્રસિંહના ધર્મપત્ની થાય, અને એ કેરવણીની અંદર ખૂબ ઊંડો રસ લે છે, અને એમણે આજે અહીંયા એક કાર્યક્રમ જે સમાજ તરફથી ગોઠવવામાં આવ્યો હતો કે જે તેજસ્વી દીકરા દીકરીઓ હોય એમનો સરસ્વતી સન્માનનો આજે પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો। અને એ કાર્યક્રમની અંદર જ્યારે અમે જોયું કે અમારા દીકરા દીકરીઓ 98% માર્ક્સ મેળવે છે ત્યારે અમારી છાતી પણ આજે ગજગજ ફૂલે છે। તે ઉપરાંત અમારા સમાજના બહેનોએ પોતાના પ્રવચનમાં કીધું કે સમય ગમે તેવો બદલાય પણ પોતાની જે મર્યાદા છે, પોતાની જે સંસ્કૃતિ છે, પોતાના જે રીત રિવાજો છે એ જાળવે, એનો મતલબ એ નહીં કે ઓજલ પડદામાં ફડું, પણ જે રીતે સમાજની જે સંસ્કૃતિ છે એને જાળવી રાખવી જોઈએ એવી પણ એક અપીલ કરવામાં આવી। તે ઉપરાંત જે આ વિદ્યાર્થીઓ હતા એને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા, અને એવો કાર્યક્રમ બહુ સરસ રીતે થયો। અમારા જે રાજપૂત સભાના પ્રમુખ જોરાવરસિંહ કે રાઠોડ છે એના પ્રમુખ સ્થાને ગોઠવવામાં આવ્યો હતો। અમારા બધા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખો આવ્યા હતા, અમારા આગેવાનો પણ ત્યાં હાજર હતા, અને બહુ સારો પ્રોગ્રામ સંપન્ન થયો। કેમ કે એક સમય એવો હતો કે રાજકર્તા કોમ હતી, એનું સંચાલન કરવાવાળા બીજા હતા, અત્યારે હવે સમય એવો થયો છે કે સ્વતંત્ર આવ્યા બાદ દરેકે પોતાનો રોજગાર, પોતાનો વ્યવહાર પોતાને ચલાવવાનો હોય છે, અને આજે સમજતા થઈ ગયા છે કે દીકરા દીકરીઓને ભણાવવા જોઈએ। આજે અમુક કોલેજોમાં અંદર જ્યારે એડમિશન લેવું હોય ત્યારે મા બાપ ભણેલા હોય તો જ એડમિશન મળી શકે, જેથી આજે કેરવણીની એક ભૂખ જાગી છે અને અત્યારે દીકરા દીકરીઓને ભણાવે છે, અને દીકરીઓ કોઈપણ સંબંધ કે એવો પ્રસંગ જ્યારે આવે ત્યારે પણ એમ પૂછવામાં આવે છે કે તમારી જાગીર કે જમીન કે ગ્રાસ કેટલો છે, પૂછવામાં નથી આવતું, પણ એમ પૂછવામાં આવે છે કે તમારા દીકરીએ કેટલો અભ્યાસ કર્યો છે, જેના કારણે જે આજે કેરવણી માટે એક પ્રોત્સાહન મળી રહ્યું છે ચારે બાજુથી અમારા સમાજના જે આગેવાનો છે, જેમાં અમારા દાનુભાઈ જે ઉદ્યોગપતિ છે એમના તરફથી પણ જે કોઈ દીકરી નબળા વર્ગના દીકરીઓ હોય, પરિસ્થિતિ નબળી હોય એને હમેશા દાન મળતું રહે છે, જોરુભાઈ એમની રીતે મદદ કરતા રહ્યા છે, એવી રીતે જે જે અમારા અહીંયા જે આગેવાનો સુખી સાધન સંપન્ન જે અમારા સમાજના જે ભાઈઓ છે એ હરિશ્ચંદ્રભાઈ પણ મદદ કરે છે, આવી રીતે બધા ભાઈઓ અમારા જે જેને ભણવું હોય, જે પરિસ્થિતિ નબળી હોય એને મદદ કરે છે। આજે જે શક્તિધામમાં જે રાજપૂત ક્ષત્રિય સમાજ મહિલા પાંચ છે એના તરફથી એક સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું, ને આ આયોજન કરવા પાછળનો જો હેતુ છે એ બહુ લાંબો છે, કારણ કે આજે દીકરા અને દીકરીઓ જે ટેલેન્ટ હોય અને જે સારા માર્ગે પાસ થયા હોય અને એને જો સમાજ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે તો એને તો પ્રેરણા મળે અને એનો તો જે ઉત્સાહ છે એ વધે, પણ એની સાથે બીજા જે સમૂહમાં જે વિદ્યાર્થીઓ આવ્યા હોય, અમારી કન્યા છાત્રની દીકરીઓ પણ બધા આવ્યા હતા, અને એને આ જે પ્રોગ્રામ જોયો એનાથી કારણે એમને પણ એવું થશે કે અમે પણ કંઈક બનીએ, તો આવા પ્રોગ્રામો સમાજે કરવા જોઈએ જેનાથી કરી એનો જે હોંસલો છે એ બુલંદ થાય અને ભવિષ્યમાં એ કંઈક બને અને વર્તમાન પેઢી જે રીતે આગળ આવે એમ ભવિષ્ય પણ એનું ઉજળું બને એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે અમારો રાજપૂત ક્ષત્રિય મહિલા સમાજનો તૃતીય સરસ્વતી સન્માનનો કાર્યક્રમ હતો, જેમાં અમે કચ્છમાં બધા દીકરા દીકરીઓનું જે 10મા અને 12મામાં સારા ટકા મેળવેલા એમનો સન્માન કરવાનું હતું, અને સાથે વિશિષ્ટ સિદ્ધિવાળાનું પણ સન્માન કરવાનું હતું, જે આજે અમે કરેલ છે, જે દર વખતે કરે છે અને એ જ રીતે આજે પણ અમે કરેલ છે, અને બધા 10 તાલુકાના પ્રમુખ અને સમાજના બધા હોદ્દેદારો અને મહિલા સભાના હાજરીમાં બધાનું સંપૂર્ણ પૂર્ણ કરેલ છે।